પ્રશાંત, હવામાન વિભાગ જણાવી રહ્યું છે કે આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આખરે કયા કયા વિસ્તારોમાં, કયા શહેરોમાં અત્યારે શું તાપમાન દેખાઈ રહ્યું છે? જે ચોક્કસથી છેલ્લા 5 દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી ઠંડી આ પ્રકારની રહેશે. જે અમદાવાદ શહેર કે સૌથી ઠંડો વિસ્તાર ગણાતો હોય છે, કચ્છનો જે નલિયા વિસ્તાર છે તે સૌથી ઠંડો વિસ્તાર ગણવામાં આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે પણ આગાહી આપવામાં આવી છે કે જે બે દિવસ છે ઠંડીનું પ્રમાણ રહેશે. સાથે જે વહેલી સવારે છે તે ક્યાંક ને ક્યાંક લોકોને શીતલહેર પણ જોવા મળશે, જેથી કરીને ઠંડીનું પ્રમાણ વધુ લાગશે. પરંતુ આગામી બે દિવસના બાદ જે ઠંડીનું ટેમ્પરેચર તે ક્યાંક ને ક્યાંક ઓછું થશે અને લોકોને જે કડકડતી ઠંડી છે તેનાથી છુટકારો મળી શકાશે. પ્રશાંત, આપની આસપાસ પણ કેટલાક મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકો દેખાઈ રહ્યા છે, ખાસ કરીને શિયાળામાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપતા દેખાઈ રહ્યા છે, એ તસવીરો પણ જોવા માંગીશું સાથે. હજી ચોક્કસથી ઠંડીની શરૂઆત થતા જ મોર્નિંગ વોકર્સની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળતો હોય છે. વહેલી સવારથી જ મોર્નિંગ વોકર્સ મોટી સંખ્યામાં આવતા હોય છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ મલાવતળા બાજુ હું વિસ્તારમાં છું અને જ્યાં જોઈ શકાય છે કે મોર્નિંગ વોકર્સ અને સાથે લોકો કસરત કરીને પોતાનું સ્વસ્થ બનાવવાનું પસંદ કરતા હોય છે. મોટી સંખ્યામાં ગાર્ડન છે કે પછી રિવરફ્રન્ટ છે તે જગ્યાઓ પર મોર્નિંગ વોકર્સ પોતાનું સ્વાસ્થ્ય બનાવવા માટે વોકિંગ ઉપર, રનિંગ ઉપર કે અન્ય કસરતો કરવા માટે આવતા હોય છે. ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ કસરત કર્યા બાદ, મોર્નિંગ વોક કર્યા બાદ જે ગરમ પીણાઓ છે તે પીવાનું પસંદ કરતા હોય છે અને જે શિયાળાની જે ઠંડીની મજા તેઓ લોકો માણતા હોય છે અને જે સવારમાં કસરત કર્યા બાદ જે ગરમ પીણા બનીને પોતાનું સ્વાસ્થ્ય માટે પણ કેટલાક ચિંતિત હોય છે તે દર્શાવતા હોય છે. બિલકુલ પ્રશાંત, આભાર આ તમામ જાણકારી બદલ. આપણે જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં થયેલા હિમપાતની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે. ઠંડીનો પારો સતત વધી રહ્યો છે, તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને ઠંડીનું જોર હજુ આગામી બે દિવસ યથાવત રહે તેવી હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યું છે.